નમસ્કાર બાળમિત્રો, આજે આપણે એક વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે દાદીમાની યુક્તિ, ધોરણ એક, સમૂહ કાર્ય એક અને એકમ પણ એક. એક ઘેટાનું બચ્ચું હતું. તે એક દિવસ તેને થયું, ચાલને હું ઘણા સમયથી મારી દાદીમાને મળ્યો નથી, તો દાદીમાને મળી આવું. તે તો જંગલના રસ્તે પોતાની દાદીમાને મળવા ઉપડ્યું. ત્યારે તેને સામેથી એક વરુ આવતું જોયું. વરુ પાસે આવીને બોલ્યું, હું તને ખાઈ જઈશ. ઘેટાના બચ્ચાએ કહ્યું, મહેરબાની કરીને જવા દે. વરુએ કહ્યું, ના, નહીં જવા દઉં, હું તો તને ખાઈ જઈશ. ઘેટાના બચ્ચાએ કહ્યું, હું મારી દાદીમાને મળવા જઈ રહ્યો છું, જ્યારે હું મળીને પાછો આવીશ ત્યારે મને ખાજે. વરુએ કહ્યું, ભલે, તું જા. ઘેટાના બચ્ચાએ તેની દાદીમાને મળીને બધી જ વાત કરી, દાદીમા સાથે ખૂબ વાત કરી. જ્યારે સાંજે પાછા ઘરે જવાનો સમય થયો ત્યારે ઘેટાના બચ્ચાને ઉદાસ જોઈને દાદીમાએ પૂછ્યું, બેટા, કેમ ઉદાસ છે, શું થયું? ઘેટાના બચ્ચાએ કહ્યું, હવે હું ઘરે જઈશ ત્યારે રસ્તામાં વરુ મને ખાઈ જશે. દાદીમાએ કહ્યું, ચિંતા ન કર, હું તને એક યુક્તિ બતાવું છું. દાદીમાએ કહ્યું, જો આ ઢોલક તને આપું છું, ચાલ તું આ ઢોલમાં છુપાઈ જા. ઘેટાનું બચ્ચું ઢોલમાં છુપાઈ ગયું. દાદીમાએ તે ઢોલને રસ્તા પર ગબડાવ્યું. ઢોલ તો રસ્તા પર ગબડતું જંગલના રસ્તે પસાર થવા લાગ્યું. ઢોલની અંદર બેઠેલા ઘેટાના બચ્ચાએ જોયું કે વરુ તેની રાહ જોઈને બેઠો હતો. ઢોલકને આવતા જોઈને વરુએ ઢોલને પૂછ્યું, શું કોઈ ઘેટાના બચ્ચાને આ તરફ આવતા જોયું? ઘેટાના બચ્ચાએ કહ્યું, ના, એવું કોઈ બચ્ચું આ તરફ આવતા જોયું નથી. અવાજ સાંભળીને વરુને લાગ્યું કે આ ઢોલકની અંદર ઘેટાનું બચ્ચું હોવું જોઈએ. તેથી વરુ ઢોલકની પાછળ પાછળ દોડવા લાગ્યું. જેવું ઘેટાના બચ્ચાનું ઘર આવ્યું, ઘેટાનું બચ્ચું ઢોલકમાંથી બહાર નીકળીને ઘરમાં ઘૂસી ગયું અને વરુ જોતું જ રહ્યું. ઘેટાના બચ્ચાએ આ રીતે ઘેટાના બચ્ચાએ પોતાના દાદીમાનો આભાર માન્યો અને પોતે બચી